हवारे पत्नी पग धोई चांदलो अंगूठे करे तो भी खुश हूँ, अने न करे तो भी खुश हूँ, क्यारेक कदा हाथ में वेलण लई ले तो भी खुश हूँ। कि भाई कलयुग में बीबियो तो आव्यु ज होय, आ तो पांच दी पग पूजाई हारू कहवाय एम मानीने खुश रह्यो, बीजू तो करवानुं हूँ, जे परिस्थिति सर्जाणी ई सर्जाणी, ले हवे करवानुं शुं भाई, खुश रहेता शीखवुं ज पड़े। मारे तमारे बेन हूँ तमारी आर्य छू, आमां ई केवुं छे के एक शिष्य हता ने एणे एना गुरुने कीधुं, गुरु आपणा आश्रममां एक गाय आवी छे, के क्यांकथी आवी गई गाय, दूधणी गाय, एटले ओचिंतानी आवी गई आश्रममां। तो शिष्य कहे छे गुरु आपणे आश्रममां एक गाय आवी, तो गुरु के बहु सारू के दूध पीवा मळशे, के आपने बधाने दूध पीवा मळशे बहु सारू। चार पांच दी गाय रही ने पछी माळी एक दी अचानक वही गई, ते शिष्य जई अने गुरु ने कीधुं, गुरु ओली गाय आवी ती नी वही गई। गुरु के हारू छाणनी गंध गई, छाणनी गंध आवी तो के दूध पीवा मळशे, सारू दूध पीवा मळशे, गई तो के हारो के छाणनी गंध। हवे आन कोण दुखी करे, क्यो भाई आने कोण दुखी करे, आ समजण। ई पॉइंट तो ई दिवसे आवशे, हा कीधું ने राग वैराग ને આત્મજ્ઞાન, મહાત્માઓ તો આત્મજ્ઞાની હોય એટલે એને કોઈ એની મોજ કોઈ બગાડી ન હોય કે જો આનંદ સંત ફકીર કરે હો આનંદ નાહી અમીરી, એની મોજ કોઈ બગાડી ન હોય કે સિકંદર જેવા બાદશાહ આવે તો એમ કે સાધુને લઈ જવા જાય છે, તો એમ એક મહાત્મા ભેગા ન જાય, એ કે તમને સિકંદર બાદશાહ બોલાવતી કે એને કામ હોય તો અહીં મોકલ, મારે કંઈ કામ નથી, કે આવા મહાત્માઓ બી થયા છે, એની મોજ કોણ બગાડે। એટલે મારે ને તમારે હરપળ સુખી થતા શીખવું પડે, સુખનું કોઈ શેડ્યુલ ના હોય અને આનંદની અપોઇન્ટમેન્ટ ના હોય, જીવનને મોજથી જીવો યારો, એમાં અતિ વિચારવાનું ન હોય। શું સુખનું કોઈ શેડ્યુલ ન હોય, કે એના કાંઈ કાર્યક્રમો ન ગોઠવાય કે આટલા વાગ્યે આપણે સુખ ભોગવશું, પછી આટલા વાગ્યે પછી પાછું બે કલાક પછી, એ કાંઈ એના શેડ્યુલ ન હોય। હર પળ સુખ માણતા શીખવું પડે, સુખનું કોઈ શેડ્યુલ ન હોય, આનંદની કોઈ અપોઇન્ટમેન્ટ ન હોય, કે એ કહે છે કે હું પાંચ વાગ્યે આવીશ તો પાંચ વાગ્યે આનંદ માણશું આપણે, એની કંઈ અપોઇન્ટમેન્ટ ન હોય। જીવનને મોજથી જીવો યારો, એમાં અતિ વિચારવાનું ન હોય, નથી શીખવું જ પડે, ગમે એમાંથી મોજ માણતા શીખી જવું પડે, માણસે જે હોય એમાં મજા માણતા માણે શીખી જવું પડે। હું તમે સેદી આ દુનિયામાં આવ્યા તેદી કાંઈ હતું નહીં, એની કરતા અટાણે કાંઈક તો હશે જ આપણી પાસે, ચાલો હે ભાઈ આટલું ખાલી વિચાર કરો તો મજા આવે। આવ્યા તેદી હું હતું, લ્યો શરીર ઉપર કપડું નહોતું, મોઢામાં દાંત નહોતા, માથે પૂરા વાળ નહોતા, એટલું તો અટાણે છે, અને જાહું તેદી એકાદું ખાપણ તો હશે જ ને, ચાલો ચાર નાળિયેર બાંધ્યા હશે ઠાઠડીએ, ચિંતા શું કરવાની। એનો મતલબ મારો એવો નથી પ્રગતિ ન કરવી, એ કરવી તમ તમારે થાય એટલી, પણ કદાચ કાંઈ ન મળ્યું બહુ ટેન્શન નહીં લેવાનું, બહુ ચિંતા નહીં કરવાની। મારે તમારી યાદ જ રાખવું, આપણી મોજ બગાડનારી ઘટના તો ઘટે ઘટે ને એવા પાંચ માણા તો મળે જ, આ દુનિયામાં ભગવાન આવ્યા છે ને જેથી અવતાર લઈને, તેથી એની મોજું બગાડનારાએ ઘણા મળ્યા, લ્યો પણ એને મોજ બગડવા દીધી નહીં, બગાડનારા તો મળે જ તે, અને એમાંથી સમજણ દ્વારા મોજમાં રહેતા જે શીખી જાય એ જ આનંદ માણી શકે, એ જ સદા આનંદમાં રહી શકે। નાની નાની બાબતમાં આનંદ માણતા શીખી જવું જોઈએ માણાએ, કારણ કે મોટી મોટી બાબતો જીવનમાં બહુ ઓછી ઘટતી હોય છે, નાની નાની બાબતમાં આનંદ માણતા શીખી જવું જોઈએ, કારણ કે મોટી મોટી બાબતો જીવનમાં બહુ ઓછી ઘટતી હોય છે, નાની નાની બાબત। આ સૌથી વધારે મોજમાં કોણ રહે તમે જો આખી જિંદગીમાં, છોકરાઓ બાળકો નાની નાની બાબતમાંથી આનંદ માણી લે એવડાય, તમે જેટલા મોટા થાય ને એટલી મોજ ઓછી થતી જાય, બહુ રૂપિયાવાળા થઈ જાય ને પછી એના સ્ટેટસમાં રહેવામાં રહેવામાં અડધા લંગાઈ ગયેલા રીંગણા જેવા થઈ જાય, લ્યો આપણે તે બહુ જાજી સંસ્થાઓ જાજા ચેલા ને પછી બહુ મોટું બધું થઈ જાય ને એટલે પછી આમ સ્ટેટસમાં રહેવામાં રહેવામાં માણા અડધો મરી જાય, ભાઈ એને મોજ પછી ન આવે। અટલ બિહારી વાજપેયી કહેતા હતા, વડાપ્રધાન થયા ને પછી કોઈ એનું પત્રકાર ઇન્ટરવ્યૂ લીધું
તો એ કે તમે પહેલાં વડાપ્રધાન નહોતા ને અત્યારે છો, તેમાં બેમાં તમને શું ફરક દેખાય? તો એ કે જે દી વડાપ્રધાન નહોતો ને તે દી કે ઢાબામાં જઈને ખાઈ શકતો તો હવે જવાતું નથી, એ કે હોટલમાં જઈને ખાઈ શકતો તો હવે તો પછી વડાપ્રધાન થઈ ગયા પછી તો એના પાણીની તપાસું કરવી પડે કેટલી વાર પછી પાણી પી શકે, હા એને 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 એક એક ચીજની ખોરાકની કેટલી તપાસું થાય, આપણી જેમ સીધા થોડા રોડના કાંઠે ઊભા રહી જઈને ખાઈ લે, એમ મોજ માણી જ ન હોય કે એ બધી બહુ મોટો માણા થવા મળે ને પછી સ્ટેટસમાં ને સ્ટેટસમાં એ માણા અડધો જિંદગીને ભારરૂપ કરી નાખતો હોય. બાળકો તમે જો નાની નાની બાબતમાં મોજ માણી લે એટલે એની તમે આમ મોજ જોવો ને તો તમને આમ આખો આનંદ આવે કે આ માણાને આમ કેટલી મજા આવતી છે એમ, એ તમે જો હાલો નાની નાની કૂતરા બોલાવડે ને મોજ માણી લે, હાલો બોલો હે ભાઈ, કૂતરાની જરૂરી ન પડે કયો. અને આપણે બધા બહુ ભારરૂપ થઈ જઈએ છીએ, અમુક અમુક ધર્મગુરુઓને એવું થાય એવા પછી ભારરૂપ થઈ જાય બિચારા કે આમ જિંદગીને સહજ જીવિત ન હોય કે. મને એ બાબતમાં ભગવાન કૃષ્ણ ગમે, હાવ સહજ ને હાવ સરળ, આમ બહુ મોટું વ્યક્તિત્વ તમે જોવો બરાબર પણ એકદમ સહજ ને સરળ. હા સ્વામિનારાયણ ભગવાન હતા, એકદમ બધાની હારે બેસવું, બધાની હારે રહેવું, બધાની હારે જમવું ખાવું પીવું, બધા એકદમ સરળ ને સીધું સાધું જીવન, બહુ ભારરૂપ ન બનાવવું. એટલે અમુક અમુક બાળકોની મોજ આપણે જોઈએ નાનપણથી મજા માણતા હોય. એટલે એમ કહેવાય છે કે જીવનમાં મુશ્કેલીઓ તો આવે પણ એમાં આનંદ માણતા શીખવું, કારણ કે જીવનમાં મુશ્કેલી આવે ને એ પાર્ટ ઓફ લાઈફ છે અને એમાં મોજથી રહેવું એ આર્ટ ઓફ લાઈફ છે. જીવનમાં મુશ્કેલી આવે એ પાર્ટ ઓફ લાઈફ છે, જીવનનો એક ભાગ છે અને એમાં મોજથી રહેવું આનંદથી રહેવું એ આર્ટ ઓફ લાઈફ, જીવનની કળા છે. પ્રોબ્લેમ આવે, મુશ્કેલી આવે, પ્રતિકૂળ વાતાવરણ થાય એ એક જીવનનો ભાગ છે અને એમાં આનંદથી રહેતા શીખવું એ એક જીવનની કળા છે. આજે આપણે એ જીવનની કળા વિશે વિચારણા કરીએ છીએ. અને જો જિંદગી જીવતા આવડે ને તો માણા મોજમાં રહી શકે, ગાડી ચલાવતા આવડે ને તો સુખ નહીતર દુઃખ, ગાડી ચલાવતા આવડે તો સુખ, ન ચલાવતા આવડે તો દુઃખ, પડકાડે ગમે ત્યાં દુઃખી થાય. એમ જિંદગીને જીવતા આવડે તો મોજ અને ન જીવતા આવડે તો ચિંતા, ચિંતાને ચિંતા, ખાતા આવડે તો સુખ, ન આવડે તો દુઃખ, કાં ગોટો ઉપડે ને કાં ઝાડા થઈ જાય ને કાં શરદી થઈ જાય ને કાંઈક થાય. એટલે એમાં ખાતાય આવડવું જોઈએ, ગાડી ચલાવતાય આવડવું જોઈએ, એમ જિંદગી જીવતા પણ આવડવી જોઈએ. આ જીવન છે ને એ વાંસળી જેવું છે, જીવન છે એ કેવું છે વાંસળી જેવું, એમાં મુશ્કેલી રૂપી છિદ્ર તો રહેશે જ, એમાં મુશ્કેલી રૂપી છિદ્ર તો રહેશે પણ જો તમને વગાડતા આવડે તો મીઠું સંગીત ઉત્પન્ન થશે નહીતર ઘોંઘાટ ઉત્પન્ન થશે. આ વાંસળી હોય એમાં છિદ્રો તો રહેવાના, મુશ્કેલી રૂપી વાંસળી એ જીવન, એમાં મુશ્કેલીઓ એ છિદ્રો પણ જો એને વગાડતા આવડી જાય તો મીઠું સંગીત ઉત્પન્ન થાય અને ન વગાડતા આવડે તો ઘોંઘાટ. રામને ગાદીએ બેસવાનું હતું ને વનમાં જવું પડ્યું, બરાબર મુશ્કેલી તો આવી જ પણ જો એને જીવતા આવડી ગયું તો એનો વનવાસ જ એક પ્રકારનું સંગીત બની ગયું. ભાઈ આજે એ સંગીત કેટલાયને કામમાં આવે છે, રામનું એ સંગીત કેટલાયને કામમાં આવે છે, કયો એ વગાડતા એને આવડ્યું એટલા માટે મુશ્કેલીને પણ એને આનંદમય બનાવી દીધી. એ રામ એમ કહેતા કે જો કઈ કહીએ મને આ વરદાન માગીને અમને વનવાસ ન દીધો હોત તો આટલા બધા ઋષિ મુનિઓના દર્શન મને ક્યાંથી થાત. હાલો કેવો કેવો ગુણ લઈ લીધો હે ભાઈ, હવે એ જગ્યાએ આપણે હોઈ તો ચિંતિત ચિંતિત જ રહ્યા કરી, કઈ કઈ તો ભૂલાય જ નહીં આપણને, લ્યો કઈ કઈ તો ભૂલાય જ નહીં. રામે કોઈ દિવસ એ વિચાર કર્યો જ નહીં, ભૂલી ગયા કઈ કઈને કયો, અને એકદમ વિચાર કર્યો કે આવા ઋષિ મુનિઓના દર્શન આટલી સંતોની સેવા અમને ક્યાંથી મળત. આ જીવતા આવડ્યું કહેવાય. કૃષ્ણ ભગવાનના જીવનમાં તમે જો મુશ્કેલીઓ તો કેટલી બરાબર પણ ભગવાન ક્યાંય ઉદાસ તમને ન દેખાય, ક્યાંય એવડા આમ તમે આમ જોવો ને તો ચિંતિત તમને ન દેખાય. એને હરેક પોઝિશનને સુખમાં પરિણામિત કરી દીધી, હરેક પોઝિશનને ગમે એવી મુશ્કેલી આવે,
ગમે એવી મુશ્કેલી આવે કૃષ્ણ ભગવાન મોજમાં આવી જાય. એ આપણા ભગવાનો પણ આપણને શીખવાડે છે. તમે એના બધાના જીવનની ગાથાઓ જો, એમાં કંઈ મુશ્કેલીઓ ઓછી નથી આવી. પણ એણે આપણને શીખવાડ્યું કે આમાં પણ મોજમાં રહેતા શીખો, આ દુનિયા છે, અહીંયા મુશ્કેલી તો આવશે જ.